રાજકોટમાં માસ્ક બનાવનાર ઉત્પાદક કર્તાઓ તેમજ માસ્કનો એક્સપોર્ટ કરનારા એક્સપોર્ટરો સાંસદ મોહન કુંડારિયાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મોહનભાઈને રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માસ્કનું મોટા પાયે ઉત્પાદન થઈ ચૂક્યું છે, ત્યારે હવે સરકાર વહેલામાં વહેલી તકે માસ્કની નિકાસ પર જે પ્રતિબંધ લગાવ્યો છે તે પ્રતિબંધ હટાવી લે. જો સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં માસ્કનું ઉત્પાદન કરનારા ઉત્પાદક કર્તાઓને પોતાના યુનિટ બંધ કરવાનો વારો આવશે. કોવિડ-19ની સમસ્યા સામે આવતા ઉત્પાદક યુનિટો આ શરૂ કરવામાં આવ્યા હતા. પણ એ પ્રતિબંધ છે એક્સપોર્ટ ઉપર, એ કારણ સમજાતું નથી કે શા માટે. તો ચાઇનાની અંદરથી બધા ઓર્ડર ડાયવર્ટ થઈ જાય છે, આપણી ઇકોનોમીને નુકસાન જાય છે, રોજગારી ઘટે છે. સરકારને નમ્ર વિનંતી કે આ એક્સપોર્ટ ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવી. મારું એક્સપોર્ટર છે, હું બધા યુનિટ પાસેથી માલ લઈને એક્સપોર્ટ કરું છું. જાપાન, ઇટલી, ફ્રાન્સ વગેરે કન્ટ્રીમાં ઓલરેડી એક્સપોર્ટ અમે કરી છે. ખાસ કરીને જે રાજકોટ અને ગુજરાતમાં જે લોકો ક્રોસ માસ્ક બનાવે છે, એ લોકોની ડિમાન્ડ એવી છે કે અમને એક્સપોર્ટ કરવાની મંજૂરી મળવી જોઈએ. તો આ બાબતે મને એને આવેદન આપ્યું છે. હું 100% ભારત સરકાર મને આ બાબતમાં રજૂઆત કરીશ અને નીતિ વિષયક નિર્ણય છે, ભારત સરકારનો નિર્ણય છે. ખાલી એક ગુજરાત પૂરતો પ્રતિબંધ ન હોય પણ આખા ભારતમાંથી નિર્ણય લેવો પડે, એટલા માટે એમના મંત્રીશ્રીને હું રજૂઆત પણ કરી DGFTમાં અને આનો નિવેડો આવે એના માટે તમામ હું પ્રયત્ન કરીશ, જેથી કરીને ઉદ્યોગોને ફાયદો થાય અને લોકોને માસ્ક મળે. આ હેતુને ધ્યાનમાં રાખી તમામ પ્રયત્ન કરીશ એવી ખાતરી આપું છું.